આ બુલેટિનની શરૂઆત કરીએ રાજકોટથી સમાચાર. સરકારી જમીન પર દુકાન કારખાના શેડ બનાવી વેચી નાખનાર સામે લેન્ડ ગ્રાબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ. ચંદુભાઈ કોઠિયા, સુખભાઈ ટિલાડા, દિલીપ માસરાણી અને મહેન્દ્ર રાજવીર સામે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટરના આદેશ બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. સરકારી જમીન ઉપર 5200 ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ કરી વેચાણ કરી નાખ્યું. કોઠારીયા સોલ્વન્ટ ખાતે કરોડોની જમીનમાં દબાણ કર્યું હતું. તાજેતરમાં કલેક્ટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તો સરકારી જમીન ઉપર આપણે જણાવી દઈએ કે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન તરફથી ભૂમાફિયાને કાનૂનનો તમાચો એક રીતે પડ્યો છે. કલેક્ટરના આદેશ બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. સરકારી જમીન પર 5200 ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ કરી વેચાણ કરી નાખ્યું હતું. કોઠારીયા સોલ્વન્ટ ખાતે કરોડોની જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. તમામની સામે લેન્ડ ગ્રાબિંગ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારી જમીન હતી તેના ઉપર દુકાન અને કારખાના બનાવી દેવામાં આવ્યા હતા અને ભૂમાફિયા ઉપર એક રીતે હવે કાયદાનો સકંજો કસાયો છે. કલેક્ટરના આદેશ બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.